ऑर्डर करे तो कि 3 लेयर में केवी रीते आवती होय छे सैंडविच आवी नथी आ हॉटडॉग बन में એટલે લાંબી સેન્ડવિચ ઓકે એ રીતે બનાવીશું ઓકે જો અલગ છે ને તો શરૂ ક્યાંથી કરીએ છે સૌથી પહેલા પનીરને મેરીનેટ કરવા મૂકીશું એક બાઉલ લઈશું દહીં છે બહુ ખાટું નથી લેવાનું મીડિયમ મોળા પર જ વધારે હોય એવું એવી 2 ચમચી 1 ચમચી विनेगर लेशो हाँ એટલે જો દહીં ખાટું લે તો ખટાશ જે છે વધી જાય અને એક જે ખાટું દહીં હોય એની ટિપિકલ સ્મેલ હોય એટલે વિનેગર ની ખટાશ આપણે કરીએ છે 1 થી 1.5 ચમચી ચણાનો લોટ નાખીશું મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે લાલ મરચું અડધી ચમચી तंदूरी मसालो छे ए लगभग आपणे अर्धी थी पौणी चमची लईशुं चाट मसालो छे ए लगभग अर्धी चमची जेटलो लईशुं लसण छे छूंदेलू ए लगभग 3-1 कळी लीधुं छे भले आम लसण आपणे बहु ज ओछुं उमेरीए पण उमेरवुं जरूरी छे हाँ तंदूरी जे वस्तु बनती होय तो एमां एनी एक फ्लेवर सारी लागती होय छे कसूरी मेथी छे एने सेज मसळीने अर्धी चमची जेटली लेशुं केचअप छे ए अर्धी थी पौणी चमची जेटलो लेशुं आ बधुं ज हलावी लेशुं तंदूरी जे स्प्रेड आवे छे ने मार्केट में ए स्प्रेड नो पण घणा लोको आवी रीते सैंडविच बनाववामां उपयोग करता होय छे मेरिनेशन दरमियान मेरिनेशन तो तमे जे मसालो उपयोग कर्यो छे एनी जग्याए आपणे ए स्प्रेड लई शकाय ओके पाणी नाखीशुं लगभग 1 થી 1.5 चमची 1 चमची जेटलुं तेल नाखीशुं हलावी लईशुं बधुं आम तो જ્યારે પણ આપણે હવે તો મેરિનેશન રેડી કરીએ તો પાણીનો ઉપયોગ નથી કરતા પણ કારણ કે દહીં જાડું હોય અને આપણે આમાં આખું કોટિંગ કરવું હોય પ્લસ આની અંદર આપણે ચણાનો લોટ પણ લીધો છે એટલે એ થીક જ થવાનું છે એટલે એની પર કોટિંગ સારી રીતે થઈ શકે એટલે આપણે થોડુંક પણ પાણી ક્યાં દેખાય નહીં નહીં હા હા એટલે બહુ જાડું હોય તો કોટ નથી જ થતું હા લગભગ 150 ગ્રામ જેટલું પનીર છે જેને આવી રીતે ક્યુબ્સમાં કટ કર્યું છે એ લઈશું मिक्स करी देशो बराबर अने हवे 10 मिनिट माटे रेस्ट आपीशो ओके हवे आपणे पनीर मेरिनेट थई गयुं छे 10 मिनिट माटे मूक्युं हतुं हवे एने वघारी देशो अथवा तेने सौते करवा मूकी दઈએ गैस चालू करीशो 1 થી 1.5 चमची जेटलुं तेल लईशुं वधारे तेल नथी लेवानुं कारण के आमां पण आपणे तेल नाखेलुं छे तेल गरम थई गयुं छे तेमां डुंगळी नाखीशुं एक नानी साइजनी डुंगळी जेने मोटा टुकडामां कट करी छे तो आपणे डुंगळीने पण पनीरनी साथे मेरिनेशन एड करी शकीए हां अर्धुं नानुं टमेटुं 4 થી 5 टुकडा एना टमेटुं नाखीशुं અને પનીર જે મેરીનેટ કર્યું હતું એ હવે માં મિક્સ કરી દઈશું અને કેટલી વખત માટે થવા દઈશું ચણાનો લોટ અંદર કાચો છે દહીં ને બધું જ એની ઉપર આખો એક કોટ થઈ જાય અને એક લેયર બની જાય થોડુંક લાલાશ પડતું ત્યાં સુધી કરીશું ઓકે એટલે થોડુંક ડ્રાય થઈ જાય બેઝિકલી પડશે હા हलावता रहेवानुं जेथी चौंटी ना जाए पनीर सरस कड़क थई गयुं छे अने तंदूरी इफेक्ट पण आवी गई छे हवे ने उतारी लईशुं एक बाजू करीशुं हवे ब्रेड शेकीशुं आ रीते कोईपण साइजनी फूट लॉन्ग अथवा तो जे साइज आपणने गमती होय ए साइजनी ब्रेड लईशुं ब्रेडनी अंदर आपणे बटर एप्लाय करी दईशुं अने ब्रेडने ज्यारे कट करीए त्यारे एक बाजूथी एनी धार बंध ज राखवानी એટલે કટ નથી કરવાનું છૂટું નથી પાડી દેવાનું વડાપાઉં દાબેલીમાં જેવી રીતે આપણે રાખીએ એમ એવી રીતે આપણે કયા ટાઈપનું મિશ્રણ બનાવીએ છીએ અને કયા ટાઈપની બ્રેડ એની સાથે ઉપયોગમાં લઈએ છીએ એમાં પણ બહુ જ ફરક પડી જાય છે ટેસ્ટમાં. સાચી વાત છે. બટર લાગી ગયું છે, હવે એને થોડુંક ખોલી અને લેટસ છે આઈસબર્ગ એને મૂકીશું. હાથેથી એને સહેજ તોડી લીધું છે. એની અંદર આપણે પનીર ભરીશું. હા, જેટલું ગમતું હોય એ પ્રમાણે પનીર મૂકીશું. ઘરે બનાવતા હોઈએ તો આ એક ફાયદો થાય કે જેટલું જોઈતું આપણે એટલું એડ કરી શકીએ. બહાર તો કેવું કે એમની ક્વોન્ટિટી પ્રમાણે જ લોકો એડજસ્ટ કરીને આપે, બિલકુલ એક્સ્ટ્રા નહીં. હવે પનીરની ઉપર કેપ્સિકમ, કાંદા, ટમેટા અને એલેપીનો મરચા એ મૂકીશું. રીંગમાં બધું જ કટ કરેલું છે. એની ઉપર મેયોનીઝ, બહાર આ પ્રકારની સેન્ડવિચ મળતી હોય છે ને એમાં અલગ અલગ ટાઈપના સોસીસ પણ એ લોકો યુઝ કરતા હોય છે. હા, તો આમાં કયા સોસીસ સારા લાગે લેવા હોય તો? આની અંદર આપણી પસંદગી ઉપર છે, જેમ ચીલી સોસ ઘણાને ગમતો હોય, ઘણા વુસ્ટર સોસ થોડા ડ્રોપ્સ મૂકતા હોય, તો એ આપણી પસંદગી ઉપર જાય છે. અને ઘરે જ્યારે કરતા હોઈએ તો આપણી પાસે અવેલેબલ ઘરમાં શું છે એ પ્રમાણે એને આપણે કરી શકીએ, કારણ કે બધા ટાઈપના અલગ અલગ સોસીસ આપણે ઘરે રાખતા જ ના હોઈએ અને બધાની એક્સપાયરી બહુ જલ્દી આવી જતી હોય. એલેપીનો છે, થોડોક ચાટ મસાલો ભભરાવીશું અને થોડાક કાળા મરી, એટલે થોડો ઇન્ડિયન ટેસ્ટ પણ મળે આપણને. એક્ઝેક્ટલી. હવે એને થોડુંક બટર મૂકી અને ગરમ કરી લઈશું. એ બધી વસ્તુ આપણે મૂકતા હોઈએ કે એને ઘણીવાર એવું થાય કે કેવી રીતે ખાઈ શકીશું. માઇક્રોવેવ પણ કરી શકીએ અને ઓવનમાં પણ સહેજ એને વોર્મ કરી શકીએ. અને ઘણા લોકો છે ને એકદમ આમ ટોસ્ટ કરીને પણ ખાતા હોય છે. હા, જ્યારે બહુ જ એવી કડક અને ટોસ્ટ કરવી હોય તો અવનમાં કરવાની, એટલે આપણે એને બહુ મેનેજ ના કરવું પડે. હા, બીજી સાઈડ પણ ટોસ્ટ થઈ જાય એટલે એને ઉતારી લઈશું. બહુ જ બધા સેલેડ્સ આની સાથે સર્વ થતા હોય છે અને ઘણીવાર આવું ન થાય એના માટે જે પનીરની બ્રેડ આવતી હોય છે, થોડી ફ્લેટ અને મોટી, એ પણ યુઝ થતી હોય છે. ગેસ બંધ કરી દઈશું. સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. કેચઅપ છે, એની ઉપર થોડોક કેચઅપ નાખી દઈશું. બેન, સુગંધ તો બહુ જ સરસ આવી રહી છે. તંદૂરી મસાલો જે છે ને એના લીધે એની સુગંધ બહુ જ સરસ આવે છે. સાથે થોડીક વેફર સર્વ કરીશું. તો તૈયાર છે તંદૂરી પનીર સેન્ડવિચ. એકદમ ટેસ્ટી અને સુગંધી. મને તો છે ને ખાવાનું બહુ જ મન થઈ રહ્યું છે, તો હું તો ટેસ્ટ કરી જ લેવાની છું. પણ જો તમારે ઘરે બનાવી હોય તો એ તમારા રસોડે બનાવવા માટે રીત લખી લો.